नमस्कार मित्रों, आज अमे घणा समय पछी परिवार साथे अमारी वाड़ी आव्या छीए। आज मालपुड़ा कढ़ी भात अने परवरनु शाक बनावीशुं। संपूर्ण भोजन प्रसाद बनावानो होय, आजे भोजन सामग्री पण वधारे छे। चौमासा दरमियान अमारे खेतरनो रस्तो कार जई शके एवो नथी होतो। 8-10 दिवस वरसाद रोकाई जाय तो ज रस्तो सुकाय छे। गई काले खेतर जवानुं नक्की कर्युं, त्यारथी अमे बधा उत्साहित हता। आखरे अपना घर फिर अपना घर होता है। पेटमां थोड़ो आधार करीने पछी शुरुआत करीशुं। ચોખા ધોઈને પલાળી રાખીશું। एक चूला ऊपर भात माटे जळ गरम करवा मूकीशू अने बीजा चूला ऊपर शाक वघारवा माटे एक चमचो तेल गरम करवा मूकीशू। तेल गरम थाय एटले बे चमची राई, बे चमची जीरू, लसण उमेरीशू। માટીના વાસણોનો એક ફાયદો એ છે કે તેમાં યુનિફોર્મ હીટ મળે છે, જેથી ફૂડનું ન્યુટ્રિશન અને ટેસ્ટ બંને જળવાઈ રહે છે। બે ચમચી હળદર ઉમેરી કટિંગ કરેલા પરવર ઉમેરીશું। થોડી વાર ઢાંકી દઈશું। બે ચમચી મીઠું ઉમેરીશું। માલપુડા બનાવવા માટે ગોળમાં થોડું જળ ઉમેરી ઓગાળી લઈશું।
ભાત માટે જળ ગરમ થઈ ગયું છે, આપને ચોખા ઉમેરી દઈશું. સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. ચારથી પાંચ લવિંગ, એક ચમચી ઘી અથવા તેલ ઉમેરવું. ઘણા મિત્રોનો પ્રશ્ન હોય છે કે માટીના વાસણ સાફ કેવી રીતે રાખવા, તો એ ઘણું જ સરળ છે. એને ઓર્ગેનિક ડિશવોશ લિક્વિડથી સાફ કરીને વાસણને ગેસ પર મૂકી 1 લિટર જેટલું જળ ઉકાળવું. માટીના વાસણ પોરસ હોય છે, એટલે કે છિદ્રાળું હોય છે, જેથી એ વાસણ તેલ અને મસાલા શોષી લે છે. એ વાસણમાં 2 મિનિટ જેટલું જળ ઉકળશે એટલે બધું તેલ અને મસાલા જલમાં આવી જશે, જેને હલાવીને ઢોળી દેવું. આ વાસણ માટે સાબુ કે પાવડર કે એસિડિક લિક્વિડ નહીં વાપરવા, કારણ કે એ કેમિકલ વાસણમાં શોષાઈ જાય છે અને છિદ્રો પુરાઈ જાય છે, અને જ્યારે રસોઈ બનાવશો ત્યારે એ કેમિકલ રસોઈમાં ભળે છે. આપને ઓર્ગેનિક લિક્વિડ જોઈએ તો swadsamita@gmail.com પર આપનો નંબર આપશો તો અમે તમને ખરીદવાની સગવડ કરી આપીશું, કારણ કે અમે જે ઘર વપરાશના ક્લીનર વાપરીએ છીએ તે ઓપન માર્કેટમાં નથી મળતા. આપ કામ ચલાવો, આ વાસણમાં ક્લિનિંગ માટે જળ ઉકાળો, એમાં 1 લીંબુનો રસ અથવા તો 1 ચમચી વિનેગર પણ નાખી શકો છો. શાક તૈયાર થઈ ગયું છે. 3 ચમચી લાલ મરચું ઉમેરી હલાવી લઈશું. થોડી વાર ચૂલા ઉપર રાખીશું. કઢી માટે 250 ગ્રામ દહીં લઈએ. એક લીટર જેટલું જળ ઉમેરીશું. ત્રણ ચમચી ચણાનો લોટ ઉમેરીશું. 2 ચમચી ગોળ ઉમેરી બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. બે ચમચી મીઠું, 1/2 ચમચી હળદર, 2 ચમચી આદુ લસણ મરચા મીઠી લીમડીની પેસ્ટ ઉમેરીશું. ભાત તૈયાર થઈ ગયો છે. બે ચમચા બાફેલી તુવેર દાળનું જળ ઉમેરીશું. કઢીનો વઘાર કરી લઈએ. 2 ચમચી ઘી ઉમેરીશું. 2 સૂકા લાલ મરચા ઉમેરીશું. દોઢ ચમચી રાઈ, 1 ચમચી જીરું, 4-5 લવિંગ અને તજના ટુકડા ઉમેરીશું. 1/2 ચમચી હિંગ, 1/2 મીઠી લીમડીના પાન ઉમેરી
કઢીનું મિશ્રણ ઉમેરીશું. મિત્રો, એક વિડીયો કેલ્શિયમ અને આયરન વિશે બનાવવાનો વિચાર છે, જેમાં કયા ફૂડ સાથે શું નહીં ખાવું અને શા માટે નહીં ખાવું, દૂધની બનાવટોને ખોટી રીતે ખાવાની આદતોથી થતું નુકસાન, તથા કેલ્શિયમ અને આયરન શરીરમાં શું કામ કરે છે, તથા દરેક પ્રકારના સામાન્ય રોગોમાં આ બંને સપ્લિમેન્ટ કઈ રીતે મદદરૂપ થાય, સિન્થેટિક અને નેચરલ સપ્લિમેન્ટ વચ્ચેનો ભેદ વગેરે જેવા વિષયો પર આપ સૌને ખબર નહીં હોય તેવી રોચક માહિતી વિશે ચર્ચા કરીશું. અમને ખાતરી છે કે એ વિડીયોના મિલિયનથી પણ વધારે વ્યૂ આવશે. તો જો આપ સૌને એ વિશે જાણવામાં રસ હોય તો અમને કોમેન્ટ કરશો. 500થી વધારે કોમેન્ટ હશે તો અમે દિવાળી પહેલાં એ વિડીયો બનાવીશું. શાકમાં પણ થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. થોડા મરચા શેકી લઈશું. માલપુડા બનાવવા માટે ગોળ પીગળી ગયો છે તેને ગાળી લઈશું. માલપુડા ક્રિસ્પી બનાવવા માટે તેમાં થોડી ખાંડ ઉમેરી છે. ત્રણ કપ ઘઉંનો લોટ ઉમેરી લોટના ગઠ્ઠા ના રહે ત્યાં સુધી મિક્સ કરી લેવું. હવે વાત કરીએ શ્રાદ્ધમાં માલપુડા, પૂરણપોળી, શીરો, દૂધપાક વગેરે બનાવવાનો રિવાજ શા માટે હશે? તો મિત્રો, ભાદરવાની પૂનમ પછી અસહ્ય ગરમીની શરૂઆત થતી હોય છે, જેથી પિત્તજન્ય રોગો વધતા જોવા મળે છે. આ સમયે ઉપર જણાવેલ ટ્રેડિશનલ મીઠાઈઓ પિત્તનું શમન કરે છે, જેથી આ 15 દિવસ આવું ભોજન લેવું લાભપ્રદ રહે છે. એક ચમચી ઇલાયચી પાવડર, 2 ચમચી ચારોળી, 3 ચમચી ખસખસ ઉમેરી હલાવી લઈશું. એક અગત્યની ટીપ્સ, લોખંડની કઢાઈને આ રીતે બટાકાને કાપીને ઘસવાથી બટાકામાં આવેલ સ્ટાર્ચને કારણે કઢાઈ નોનસ્ટિક જેવી ઇફેક્ટ આપશે. તેલ ગરમ થાય એટલે આ રીતે પૂડા રેડવા, તમારે જોઈએ એ સાઈઝ પ્રમાણે બનાવવા. અમે માલપુડા બનાવવા માટે લોખંડની તવીનો ઉપયોગ કર્યો છે. તમે ફ્રાયપેનનો ઉપયોગ કરી શકો છો. જો લોટ વધારે પાતળો હોય કે તેલ વધારે ગરમ હોય તો બંને કન્ડિશનમાં પૂડા આ રીતે છૂટા પડી જશે. ભોજન પ્રસાદ તૈયાર થઈ ગયો છે. વડીલોને ભોજન પ્રસાદ લેવા બેસાડી દઈશું, જેથી ગરમા ગરમ માલપુડા પીરસી શકાય. Yeah.
ચાલો સુનૈના મહેમાનો માટે રોટલા ટીપે ત્યાં સુધી આપણે વાડીનો એક બર્ડ વ્યૂ જોઈ લઈએ। સંતરાના ફળ ઘણા લાગે છે, પરંતુ નાના જ ગરી પડે છે અને લીંબુ જેવા ખાટા લાગે છે। તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું। જય ભારત, વંદે માતરમ।